નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું. મહત્વના સમાચાર આવી રહ્યા છે. જૂનાગઢમાં માળિયા હાટીના ભાખરવડ ડેમમાં ચાર લોકો ડૂબ્યા છે. ચારમાંથી ત્રણના મૃતદેહ બહાર કઢાયા છે. એક વ્યક્તિ હજુ લાપતા છે. લાપતાને શોધવા તરવૈયાની ટીમ ભાખરવડ ડેમમાં તપાસ કરી રહી છે. મામલતદાર અને પોલીસ સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. હાલ એક વ્યક્તિ શોધખોળ શરૂ કરવામાં આવી છે. તમામના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બિપિન બંડિયા. બિપિન, જે પ્રકારે ડૂબી જવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે, હજુ એક વ્યક્તિ લાપતા છે, એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે, કેવી માહિતી બિપિન? એ ચોક્કસથી હજી વાત કરીએ તો જે બાવાજી પરિવારના જે ચાર લોકો છે, જે એક લેડીઝ અને ત્રણ જેન્ટ્સ જે ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા ત્યારે અચાનક કોઈ અકસ્માતે ડેમની અંદર પડી જતા ડૂબી જવા પામ્યા છે. જો વાત ચોક્કસથી વાત કરીએ તો ચારમાંથી જે ત્રણ લોકો છે તેમના મૃતદેહ મળી આવ્યા છે અને તેમને પોસ્ટમોર્ટમ માટે માળિયા ખસેડ્યા હતા. એક વ્યક્તિ જે જીવિત બહાર નીકળ્યું છે તેમને સારવાર માટે માળિયા ખસેડ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. ચોક્કસથી અજય વાત કરીએ તો ઉત્તરાયણની મજા માણવા માટે જે લોકો ઉત્સાહમાં હોય છે ને ઉત્સાહમાં આવી દુર્ઘટના સર્જાઈ છે. જી જી, બિલકુલ બિપિન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. રાજકોટ નજીક પતંગની દોરીએ